એ આવો આવો, આવી ગયા મારા નાના મોટા ભૂલકાઓ. હું છું વાર્તા કહેનારો. અરે વાહ ભાઈ, આજે તો પહલ બેન આવ્યા છે અને ઓસ્ટ્રેલિયાથી અર્જુનભાઈ વાર્તા સાંભળે છે. વાહ ભાઈ, આવો આવો સાંભળો. આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ. વાર્તાનું નામ છે મોટું અને પતલું. અરે પેલા મોટું પતલું નહીં હો, કાર્ટૂન વાળા નહીં, આ તો બીજા. સાંભળો સાંભળો, વાર્તાનું નામ છે મોટું પતલું. એક હતો મોટું અને એક હતો પતલું. પતલું તો ભાઈ ભારે પાતળો અને મોટું તો હે ને જાડો પાડો. બંને ભાઈબંધ હતા. એક વાર આ બંને બહાર ગામ જતા હતા એક સાથે. રસ્તામાં એક જંગલ આવ્યું. મોટું કે, પતલું મને બહુ બીક લાગે છે, કોઈ જંગલી જાનવર આવી ચડશે તો આપણે શું કરશું? પતલું મને બહુ બીક લાગે છે. પતલું કે, અરે મોટું તું ચિંતા ન કર, હું તારો ભાઈબંધ છું, તને કંઈ જ નહીં થવા દઉં. તું તું તારે ડરીશ નહીં હો મોટું, હું છું ને. પણ થોડી વાર પછી દૂરથી એક કાળું કાળું રીંછ આવતું દેખાયું. હો ભાઈ પહલ, કાળું કાળું રીંછ આવ્યું અને રીંછને જોઈ અને આ પટલું તો દોડીને ઝાડ ઉપર ચડી ગયો. મોટું હતો જાડો પાડો, તે ઝાડ ઉપર કેવી રીતે ચડે? એટલે મોટું કે, એ ભાઈબંધ, એ ભાઈબંધ, મને બચાવ, મને બચાવ. પણ પટલું તો ઝાડમાં સંતાઈ ગયો. હવે શું કરવું? મોટુને એક વિચાર આવ્યો. હો અર્જુન, શું આવ્યો ખબર છે? મોટુને વિચાર આવ્યો કે એ તો જમીન ઉપર મરદાની જેમ સૂઈ ગયો, મરી ગયો હોય એવી રીતે ઢોંગ કરતો હો, અને શ્વાસ પણ રોકી લીધો, શ્વાસ પણ ન લે. રીંછ મોટુની નજીક આવ્યું. એણે મોટુને સૂંઘી જોયો. રીંછને થયું કે આ તો મરદું છે, આ માણસ તો મરી ગયો લાગે છે. એટલે રીંછ તો મોટુને સૂંઘીને આગળ જતું રહ્યું. રીંછના ગયા પછી પતલું ધીમે ધીમે ઝાડ પરથી નીચે ઉતર્યો. એ તો ડરી ગયો હતો ને. એટલે એણે મોટુને પૂછ્યું, અલ્યા મોટું, રીંછે તને કાનમાં શું કહ્યું? એ તને શું કહેતો હતો? ને મોટું કે, રીંછે મને એમ કહ્યું કે મુસીબતના સમયે મદદ ન કરે તેને ભાઈબંધ ન કહેવાય. જોયું ને ભાઈ, આ પતલુએ મોટુની મદદ ન કરી અને ડરીને ઝાડ ઉપર ચડી ગયો. તો ભાઈ મજા પડી ને? આવા હતા મોટું ને પતલું. ચાલો આવજો, આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ. હો ભાઈ આવજો, પહલ બેન આવજો, હવે સુઈ જાજો, આવજો.